આરોગ્ય વિભાગ દ્વારા આજે ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જેથી મોટા ભાગના લોકો ઉપવાસ દરમિયાન ફરાળી લોટની વાનગીઓ આરોગતા હોય છે. ત્યારે આ ફરાળી લોટમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવી નથી તે તપાસવા માટે આજે 8 ઝોનમાં 8 ટીમો બનાવી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે. અને આ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી ચકાસવામાં આવશે. જો લોટમાં ભેળસેળ જણાવાશે તો વિક્રેતાઓ પર કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આપણે જાણીએ છીએ તેમ મોટા ભાગના લોકો શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓ આરોગતા હોય છે. પરંતુ ઘણી વખત આ ફરાળી લોટ અને વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સુરતના 8 ઝોનમાં 8 જેટલી ટીમો બનાવી ફરાળી લોટના, જેમ કે રાજગરાનો લોટ, સિંગોળાનો લોટ અને અન્ય વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ મામલે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી 8 ઝોનમાં આરોગ્ય વિભાગની 8 જેટલી ટીમો દ્વારા ફરાળી લોટ અને ફરાળી વાનગીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. શ્રાવણ મહિના દરમિયાન મોટા ભાગના લોકો ઉપવાસમાં ફરાળી વસ્તુઓ આરોગતા હોય છે. ત્યારે આ ફરાળી વસ્તુઓમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી તે તપાસવા માટે આજે સેમ્પલોની કાર્યવાહી કરાય છે. ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આગામી શ્રાવણ મહિનો અને તહેવારો નિમિત્તે ફરાળી લોટનું વેચાણ અને લોકોનો વપરાશ વધુ કરતા હોય છે, જેથી ફરાળી લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવી છે. નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવેલી છે અને નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. હાલમાં 6 સંસ્થામાં કામગીરી ચાલુ છે. ઉપવાસમાં વપરાતો લોટ રાજગ્રાન લોટ હોય, સાબુદાના હોય, મોરિયો હોય, એ બધી વસ્તુઓનો આપણે નમૂના લેતા હોઈએ છીએ અને એ લેબોરેટરી આપણે મોકલતો હોય. આ તમામ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. ત્યાંના રિપોર્ટ બાદ જો કોઈ ભેળસેળ જણાશે તો તે સંસ્થાના વિક્રેતા પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડની સજા પણ કરવામાં આવશે.